હેલો ફ્રેન્ડ્સ, તમારી યુટ્યુબ ચેનલ મલખી એકેડેમીમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરવાની છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સૌથી મોટી જાહેરાત કરવામાં આવેલી છે. આની પહેલાં આપણે વિડીયો અપલોડ કરી દીધો હતો કે નવી સરકારી ભરતીઓ માટે જે છે જાહેરાત કરાશે, એવી આપણે વિડીયો અપલોડ કરેલો હતો. જે તમે જોઈ શકો છો કે નવી સરકારી ભરતીઓ માટે જે છે જાહેરાત કરવાની જે છે વાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરી દીધી છે. તો ચાલો આપણે એની વિગતવાર માહિતી જોઈ લઈએ. એ પહેલાં તમને એક વાત કરી હતી કે આપણે જે યુટ્યુબની ચેનલ જે છે એને સબસ્ક્રાઇબ કરી લ્યો અને બાજુનું હોય તો બેલ આઇકન પણ દબાવી લ્યો, અને આપણે ટેલિગ્રામમાં ચેનલ પણ બનાવી છે ત્યાં પણ તમે જોઈન થઈ જજો, અને આપણે ઇન્સ્ટાગ્રામમાં પેજ પણ બનાવેલ છે ત્યાં પણ તમે ફોલો કરી લેજો, જેથી તમને ત્યાં પણ પલપલની અપડેટ મળતી રહેશે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સૌથી મોટી જાહેરાત કરવામાં આવેલી છે. કોરોનાની સ્થિતિ સામાન્ય થયા બાદ પરીક્ષાઓ લેવામાં આવશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સૌથી મોટો રોજગારલક્ષી નિર્ણય લેવામાં આવેલો છે. 5 મહિનામાં 20,000થી વધુ યુવાનોને સરકારી નોકરીની તક આપવામાં આવશે, જે પણ એ વાત પણ મુખ્યમંત્રી જે છે વિજયભાઈ રૂપાણી દ્વારા કહેવામાં આવેલી છે. ત્યારબાદ રાજ્યના યુવાનો માટે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર જે છે 8,000 જગ્યા પર નિમણૂક પત્રો આપવામાં આવશે, જે હાલ જે છે ટૂંક જ સમયમાં જે છે 8,000 જેટલા જે છે નિમણૂક પત્રો જે છે તાત્કાલિકપણે જે છે આપવાના એવો પણ આદેશ કરવામાં આવેલો છે. ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ છે તેના નિમણૂક પત્ર આપવાનો આદેશ કરવામાં આવેલો છે. ત્યાર પછી ગુજરાતના યુવાનો માટે રૂપાણી સરકારની મોટી જાહેરાત કરવામાં આવેલી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સૌથી મોટી જાહેરાત જે છે અહીંયા કરવામાં આવેલી છે, અને તમે જોઈ શકો છો કે 8,000 જગ્યાઓ પર નિમણૂક પત્રો આપવાનો આદેશ પણ કરવામાં આવેલો છે. જેની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ છે તેના નિમણૂક પત્રો જે છે આપવાનો આદેશ કરવામાં આવેલો છે. અને જે આપણે વાત કરીએ તો 5 મહિનામાં 20,000થી વધુ યુવાનોને સરકારી નોકરીની તક જે છે આપવામાં આવવાની છે, એના વિશે પણ જે છે માહિતી વિજયભાઈ રૂપાણીએ આપી દીધી છે. 5 મહિનામાં 20,000થી વધુ જે છે જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે સરકારી નોકરીઓની તક જે છે. તો આવા જ ન્યૂઝ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુનું તો બેલ આઇકન પણ દબાવી દો, જેથી કરીને તમને તમામ માહિતી જે છે આપણી ચેનલ દ્વારા મળતી રહે. તો બસ આટલું જ. જય હિન્દ, જય ભારત.